વિરમગામના જખવાડા ગામે નવનિર્મિત પંચાયત ઘર પ્રવેશદ્વાર તેમજ પાણીની ટાંકી સહિતના નવીન સોપાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ગૌસેવા આયોગના ઉપાધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ ઉપસ્થિતિ વચ્ચે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સરપંચે ગામને સ્માર્ટ વિલેજ બનાવવાના નેમ પણ વ્યક્ત કરી હતી. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જખવાડા ગામે આજે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. ગામમાં લોકભાગીદારીથી તૈયાર થયેલ નવીન પંચાયત ઘર, સત્ય પ્રેમ કરુણા પ્રવેશદ્વાર તેમજ પાણીની ટાંકીનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાતના પૂર્વ મહિલા મુખ્યપ્રધાન અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના વરદ હસ્તે નવીન સોપાનોના લોકાર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ગુજરાત ગૌસેવા આયોગના ઉપાધ્યક્ષ અને જાણીતા સંત ચૈતન્ય શંભુ મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સરપંચે જખવાડા ગામને સ્માર્ટ વિલેજ બનાવવા નેમ વ્યક્ત કરી હતી. આજે 21મી જાન્યુઆરીના રોજ મારા ગામના 3 સત્ય પ્રેમ કરુણા પ્રવેશદ્વાર, પક્ષી ઘર અને પંચાયત ઘરના લોકાર્પણ પ્રસંગે મેં આમંત્રિત કર્યા. એમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, પરમ ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ, સુરેન્દ્રનગર સાંસદ ડૉક્ટર મુજપરા સાહેબ, તમામ મહાનુભાવો અને ગ્રામજનો ભેગા થઈ અને ગામના વિકાસ અને ગામને આગળ ધપાવવા માટે જે મને સાથ સહકાર આપ્યો છે ત્યારે હું આ બધાનો હૃદયપૂર્વક ઋણી છું. આગામી સમયમાં પણ ગામ આ જ રીતે સાથ સહકાર આપતું રહે અને જેમ બાપુએ કહ્યું એમ કે ગુજરાતનું એક સ્માર્ટ વિલેજ બને, એમના આશીર્વાદથી હું મારા ગામને સ્માર્ટ વિલેજ તરફ લઈ જઉં અને બાપુના ચરણોમાં વંદન કે તમારા આશીર્વાદ મારા માટે અવિરત ફળે અને હું હવે આવનારા સમયમાં જખવાડાને સ્માર્ટ વિલેજ તરીકે ગુજરાતમાં પુરવાર કરું. 3 કાર્યક્રમોનું અહીંયા ઉદ્ઘાટન થયું. આ અન્ય ગામો માટે એક પ્રેરણારૂપ બનશે. પ્રવેશદ્વાર એ ગામની શોભા છે, પરંતુ આ ગામના પ્રવેશદ્વારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સત્ય પ્રેમ અને કરુણા એ દરેક વ્યક્તિના જીવનની અંદર હોવી જોઈએ. અને ગામના પ્રારંભે જ સત્ય પ્રેમ અને કરુણા દર્શન થાય તો સ્વાભાવિક છે કે ગામ ઉન્નતિ અને પ્રગતિ કરે. માન્ય યુવા સરપંચ મનોજભાઈ ગોહિલના પુરુષાર્થી તેમજ અન્ય સભ્યો ગ્રામ પંચાયતના અને ગામના સૌ વડીલોના આશીર્વાદથી આ ભવ્ય કાર્યક્રમનું જે આયોજન થયું છે, આશા રાખીએ કે આ ગામ ખૂબ પ્રગતિ કરે અને ગુજરાતનું સ્માર્ટ વિલેજ બને એવી ભગવાનને પ્રાર્થના.